सामाजिक समरसता अने सामाजिक समानता सामाजिक समरसता नी वातो खूब थाय छे। सामाजिक समरसता माटेना खूब सम्मेलन थाय छे, परंतु वास्तविक रीते गुजरात नी अंदर सामाजिक समानता नथी। सामाजिक समानता कोने कहेवाय? અને સામાજિક સમરસતા કોને કહેવાય? એને ટૂંકમાં તમને ઉદાહરણ આપું છું કે ગુજરાતની અંદર, સમગ્ર ભારત દેશની અંદર કોઈ પણ સોસાયટી બનતી હોય, કોઈ પણ મકાન બનતું હોય અને તમે મકાન ખરીદવા જો તો લોકો પૂછતા હોય, આ સોસાયટીમાં કની વસ્તી છે, કઈ સમાજના લોકો રહેશે, આ તમે પ્રશ્ન કરો એટલે અસામાજિકનો સામાજિક સમરસતા ના કહેવાય। માણસથી માણસ ડરે છે, લોકો જાતિ પૂછે છે, લોકો ધર્મ પૂછે છે, લોકો કામ પૂછે છે, અને પછી કોકને મકાન ભાડે જોઈતું હોય કે વેચાતું જોઈતું હોય તો આપે છે। આ એક સમગ્ર માનવ જાતિની અંદર અસમાનતા પેદા થઈ છે। હું અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના માધ્યમથી નવઘણજી ઠાકોર ગુજરાતમાં એક સંદેશો આપવા માંગુ છું કે સામાજિક સમરસતા અને સામાજિક સમાનતા નો વાવેતર કરવા છે। આગામી 2022 સોનાનો સૂરજ નું વિઝન, અને એ વિઝનને સફળ કરવા માટે સમગ્ર ગુજરાતમાં વસતા મારા હારા 6 કરોડ ગુજરાતની પ્રજા નો પ્રેમ જીતી, તેમનો ભાવ જીતી, તેમના દિલમાં વસીન અને તેમની લાગણી પેદા કરી અને ગુજરાતની અંદર 2022 ની અંદર મારા ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરાને મુખ્યમંત્રી બનાવ્યો। સમગ્ર ગુજરાતમાં મારા પ્રવાસો ચાલુ છે, સમગ્ર ગુજરાતમાં હું સભાઓ કરું છું, અલગ અલગ સમાજના સામાજિક આગેવાનો મને મળવા આવે છે, અને દરેકના મોઢે એક જ પ્રશ્ન હોય છે કે આગામી 2022 સોનાનો સૂરજ એટલે શું? તો એ લોકોને હું જવાબ આપું છું કે ગુજરાતની અંદર વસતો સમસ્ત મારો હારા 6 કરોડ ગુજરાતની પ્રજાનો સાથ અને સહકાર લઈ અને 2022 ની અંદર મારા ઠાકોરના દીકરાને મારા મુખ્યમંત્રી બનાવું છું। આગામી 2022 નું વિઝન એટલે ઓબીસી સમાજ પણ સામેલ હોય, એસસી સમાજ પણ સામેલ હોય, એસટી સમાજ પણ સામેલ હોય, માઇનોરિટી સમાજ પણ સામેલ હોય અને જનરલ સમાજ પણ સામેલ હોય, એટલે મતલબ સમસ્ત ગુજરાતના હારા 6 કરોડ ગુજરાતની પ્રજાનું પ્રેમ, દિલ, વિશ્વાસ અને એમની લાગણીથી આપણે અભિયાનને પાર પાડો। આ અભિયાનની જ્યારે હું લોકો આગળ વાત મૂકું ત્યારે જનરલી આગેવાનો મને પ્રશ્ન કરતા હોય છે કે તમે તમામ સમાજનો સાથ લઈ અને વાત તો ઠાકોર મુખ્યમંત્રી બનાવવાની કરો છો,
પણ ભાઈઓ આપણે ગામડા મેં કહેવત છે કે ઘરની અંદર પાંચ દીકરા હોય અને પાંચે પાંચ દીકરા કુંવારા હોય અને ચોથી હગાનું માગું આવે તો સૌથી પહેલો મોટા દીકરા લોકો વટાવતા હોય કે અમારે સૌથી મોટો દીકરો જે કુંવારો બેઠો છે એટલે ગુજરાતની જે 6.5 કરોડ પ્રજા છે એમાં નંબર વન સૌથી વધારે પબ્લિક ગુજરાતમાં ઠાકોર સમાજની છે એટલે ઠાકોર સમાજ મોટા ભાઈ તરીકે તમારી સમક્ષ હું પેશ કરું છું ગુજરાતનો મુખ્યમંત્રી બનાવવા માટે 2022 માટે અને કહેવત છે કે મોટાનું ચક ગોઠવી દે નાનાનો વારો આવે એટલે આગામી 2022 ની અંદર મારી ગુજરાતની સમસ્ત પ્રજાને વિનંતી કરું છું કે અમારો ઠાકોર સમાજ મોટા ભાઈની ભૂમિકામાં છે તો આ મોટાનું હગપણ ચક થવા દો બાકી તો નાનાનું આપોઆપ ઠેકોણે પડી જાય 2022 ના અભિયાનની અંદર સમસ્ત સમાજનો સાથ સહકાર જોઈએ છે ગુજરાતનો માલધારી સમાજ હોય અને માલધારી સમાજ એટલે મારા દ્વારકાના નાથનો સેવક કહેવાય એટલે અમારી સાથે માલધારી સમાજ હોય તો દ્વારકાના નાથના આશીર્વાદ અમારા મસ્તક ઉપર ગુજરાતનો મારો એસી સમાજ હોય એસી સમાજનો સાથ હોય તો મારા બાબા સાહેબ આંબેડકરના આશીર્વાદને એમનો બંધારણનો અધિકાર આપોઆપ અમને મળી જતો ગુજરાતનો મારો એસટી સમાજ હોય એસટી સમાજના આશીર્વાદ હોય તો મારી મા જોહરના આશીર્વાદ પણ આપોઆપ અમારી જોડાય છે ગુજરાતમાં જનરલ સમાજનો સાથ હોય તો ગુજરાતમાં ઠાકોર સમાજ પછી બીજો નંબરનો મતદાર ગુજરાતનો પાટીદાર સમાજ છે તો મારા પાટીદાર સમાજને હું બે હાથ જોડીને વિનંતી કરું છું નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે આગામી 2022 સોનાના સુરતની અંદર મા ઉમિયાના આશીર્વાદ લઈ મા ખોડલના આશીર્વાદ લઈ અને મારો પાટીદાર સમાજ ઠાકોર સમાજને 2022 સાથ આપ ગુજરાતનો નાનામાં નાનો સમાજ હોય દેવી પૂજક સમાજ હોય રાવણ યોગી સમાજ હોય વાળન સમાજ હોય જૈન વાણિક સમાજ હોય લઘુમતી સમાજ હોય મારો ચૌધરી સમાજ હોય ગુજરાતમાં નાનામાં નાનો સમાજ હોય નાનામાં નાનો સમાજ છેલ્લામાં છેલ્લો ગુજરાતનો લાલવાદી ફૂલવાદી નટ સમાજ બજણિયા સમાજ જે લોકોની સમાજે આજ દિવસ સુધી ગોધીનગરના દરવાજા નથી જોયા જેને સચિવાલયના દર્શન નથી કર્યા ગુજરાતનો મારો નાયક સમાજ હોય જે સમાજો ગુજરાતની અંદર વિકાસથી વંચિત છે જે સમાજો આર્થિક રીતે ગરીબ છે જે સમાજો અશિક્ષિત છે અને જે સમાજનો ભૌગોલિક રીતે ગુજરાતની અંદર વિકાસ નથી થયો એવા તમામે તમામ નાનામાં નાનો સમાજ મોટામાં મોટો સમાજ હોય ગુજરાતની સમસ્ત 6.5 કરોડ પ્રજાને સાથે લઈ અને 2022 સોનાના સુરતનું વિઝન પાર પાડવું
समस्त हूँ गुजरात में वसता मारा गुजराती भाइयों में विनंती करू छू तो एक बार 2022 सोना नो सूरज नो टेलर तुम्हें जो टेलर मारो एक सूत्र से के 2022 मो आवे से मारो डाकोर नो ठाकोर लावे से सोना नो सूरज हर गुजराती मौज करशे અને રાજ ચાલશે મારા રામ જેવા રામ જેવા રામ જેવા સમસ્ત ગુજરાતની કોઈ પણ પ્રજાને પીડા નહીં કોઈ પણ પ્રજાને હેરાનગતિ નહીં કે ગુજરાતમાં કોઈ પણ પ્રજાને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એવું સુંદર શાસન ભગવાન રામ જેવું ચલાવવાનું છે ભગવાન રામ જેવું આ અભિયાનની અંદર મારા સમસ્ત ગુજરાતની પ્રજાને બે હાથ જોડીને હું વિનંતી કરું છું એક તક આલો ક્ષત્રિય ઠાકોર સમાજને એક તક આલો એક તક એકતા અમારો ભૂતકાળ જો ભૂતકાળ ગાય દીકરી અમારા શેણ સંબંધીનું ડેલાની ચોકી હોય કે કોઈ વારીનું રખવાળું હોય આ ક્ષત્રિય સમાજે મસ્તક આવી લીધે છે મસ્તા અને ક્ષત્રિય સમાજ એટલે પરગજુ સમાજ કોઈનું અહિત ન કરે અને 18 આલમને સાથે લઈને ચાલે એ ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે સમસ્ત ગુજરાતની મારી પ્રજાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી 2022 એટલે ક્ષત્રિય ઠાકોર સમાજનું રાજ એટલે સંપૂર્ણ રામ રાજ જેવું છે રામ રાજ ગુજરાતની તમામ પ્રજાને અમે સામેલ કરીશું ગુજરાતની કોઈ પણ પ્રજાની રાડ ફરિયાદ ન રહે કોઈ પણ સમાજ વિકાસથી વંચિત ન રહે કોઈ પણ સમાજ શિક્ષણથી વંચિત ન રહે કોઈ પણ સમાજ રોજગારીથી વંચિત ન રહે અને કોઈ પણ સમાજની બેન દીકરીને દવાખાને જવા માટે ગરીબ માણસ પોતાના દાગીના મેલતો હોય છે કે ભેટીમાં શેઠ પાયેથી ઉપાડ લેતો હોય છે કે કાળો વ્યાજ ભરીને દવાખાનું ભરતો હોય છે એવા ગરીબોનો વસૂલ ઉસવા માટે 2022 એટલે સોનાનો સુરત સમસ્ત ગુજરાતમાં વસતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજને હું વિનંતી કરું છું ગુજરાતમાં તમામ ચાલતા સંગઠનના પ્રમુખોને વિનંતી કરું છું કે મહેરબાની કરી મસ્તક નમાવી તમને વંદન કરી તમારા પગે પડીને હું વિનંતી કરું છું કે હવે કોઈ પણ સભા ભરો કોઈ પણ સંમેલન કરો તો એક જ એજન્ડા લઈને ચાલો એક જ એજન્ડા 2022 ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર જોઈએ કેમ મોઢેથી મારા ભાઈઓ બોલતા નથી કોની લાસારી છે ઠાકોર મુખ્યમંત્રી જોવે છે મોઢું ચમ ફાટતું નથી તમારું કોઈને તાળા માન્યા છે તમારા મોઢા ઉપર કોઈની લાજ ગાઢીને બેઠા છે તમે કોણ તમને વટવાનું છે કોણ તમને ઠપકો આલવાનું છે કોનાથી બિયાઈને બેઠા છો કોનાથી હતાઈને બેઠા છો ક્ષત્રિયોના દીકરાઓ ઠાકોર સમાજમાં જન્મ લીધો હોય મા ઠકરાળીનું દૂધ પીધું હોય તો ડંકાની ચોટ ઉપર બોલો 2022 ની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી મારો ઠાકોર જોઈએ ગોળ 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 ઘંટી ફેરવાની બંધ કરો હવે તો હાર્ડ થાય આર્થિક રીતે સમાજ પેમાલ થઈ ગયો છે
समाज ना दीकराओ ने भणवू से, दीकरीओ ने भणवू से, उच्च शिक्षण मेळवू से, रोजगारी जोईए से, नौकरी जोईए से। तमाम प्रश्नों नो हल एक ज 2022 सोना नो सूरज। एक वार सरकार तमारी बनाओ, एक वार सरकार तमारी बनाओ, तमारी सरकार बनशे तो तमारो हित विचारशे, गरीबों नो विचारशे, विकास थी वंचित लोगों नो विचारशे, अशिक्षित लोगों ने शिक्षित करवानो विचारशे। एक वार गपेती गपो मिलावी, आत्मा हाथ मिलावी, अने गुप्त एजेंडा तमाम साइड करी समाजना हित अने अधिकार माटे। एक शब्द ऊपर आई तो 2022 गुजरातनी गादी ऊपर मारो क्षत्रिय ठाकोर समाज मुख्यमंत्री जोईश, मुख्यमंत्री मारो ठाकोर जोईश। आज दिवस सुधी 2022 ना जन्म जे जे संगठनना प्रमुख श्रीए मने समर्थन जाहिर कर्युं छे એ લોકોનો જાહેરમાં હું આભાર માનું। સૌ પ્રથમ યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ ભાઈ શ્રી અભિજીતસિંહ બારડ, તેમને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે કે 2022 ની અંદર સોનાનો સૂરજ ઉગે એમાં હું તન મન અને ધનથી તૈયાર છું। બીજા નંબરમાં સિદ્ધપુરના ધારાસભ્ય ઠાકોર સમાજના આગેવાન, પાટણ તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોરે ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે કે 2022 ની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી બને એમાં મારો સંપૂર્ણ ટેકો છે। ઠાકોર રક્ષક દળના અધ્યક્ષ ભાઈ શ્રી જૂનાગઢ વકીલ, તેમણે પણ સમર્થન જાહેર કર્યું છે। યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ ભાઈ શ્રી વીરભદ્રસિંહ, તેમને પણ સમર્થન જાહેર કર્યું છે। આશાપુરા ટ્રસ્ટના પ્રમુખ અમદાવાદ પૂનમભાઈ ડાભીએ સમર્થન જાહેરમાં કર્યું છે 2022 ના સોનાના સુરતમાં એમને ટેકો આપ્યો, અને પૂનમભાઈનો તો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે એમણે તો એટલા ઉજી કીધું છે કે ગુજરાતની અંદર 2022માં ઠાકોર મુખ્યમંત્રી બને તો તન મન અને ધનથી પૂનમ ડાભી તમારા ભેગો છે છે ને છે। જે જે નાના મોટા સંગઠનોએ સહકાર આપ્યો છે 2022ના વિજનમાં સાથ આપ્યો છે એ તમામ સંગઠનના પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। એટલે ગુજરાતમાં ચાલતા તમામ સંગઠનના પ્રમુખોને હું વિનંતી કરું છું કે હવે સમાજ માટે, સમાજના વિકાસની વાતો અને સમાજના ભલા માટે તમે તમારું મંડળ જે નામથી ચલાવતા હો એ ચલાયા રાખો। તમારું જે કોઈ વિઝન હોય, જે કોઈ એજન્ડા હોય એ પણ ચલાયા રાખો, પણ મુદ્દા નંબર એક પ્રથમ ચલાવો 2022 સોનાનો સૂરજ એટલે ગુજરાતનો મુખ્યમંત્રી મારો ઠાકોર જોઈએ, આવી વિનંતી કરું છું। સમસ્ત ગુજરાતની અંદર રોજે રોજ મને 10-10 ગાડી ભરીને તમામ સમાજના આગેવાનો મળવા આવે છે, ગુજરાતની તમામ સમાજ। અને તમામ સમાજના આગેવાનો એક જ અવાજ એવું કહે છે કે 2022 સોનાના સૂરજ ઉગે એમાં અમે સંમત છે। તો ગુજરાતની તમામ સમાજો સંમત હોય, ગુજરાતનું નાનામાં નાનો મોણો સંમત હોય તો ઠાકોર સમાજ કોની વાટ જોઈને બેઠો છે? તમે પણ ગભેથી ગભો મિલાવી સમાજનો હક અને અધિકાર માટેની આ લડાઈ છે, આપણા અસ્મિતાનો સવાલ છે, આપણા વટનો સવાલ છે। સૌથી વધારે ગુજરાતમાં આપણી પ્રજા વધારે છે,
तमाम समाजों करता प्रथम मतदार गुजरात में ठाकोर समाज तमे मुख्यमंत्री की मांगणी करो ये कोई ढेर वाजबी से तमारो हक से अने हर समाज ने अधिकार से सपनो जो दरेक समाज मांगी सके ठाकोर समाज केम न मांगे એટલે મારી સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે આગામી 2022 નું વિઝન સફળ કરવા માટે 2022 માં ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર બનાવવા માટે સમસ્ત ગુજરાતનો મારો ઠાકોર સમાજ એક એક થઈ જાય, એક અવાજ થઈ જાય, ઘર ઘરથી અવાજ આવે, હું પણ સોનાનો સૂરજ છું, આવી અપેક્ષા રાખું છું. આપણું વિઝન એકદમ ઓપન છે. આ વિઝન ની અંદર કોઈ કોઠું નથી, કોઈ કબાડા નથી, કોઈ ટિકિટ નથી, કોઈ પેકેજ નથી. ચૂંટણી આડા 6 મહિના બાકી હોય અને કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રી ઠાકોર જાહેર કરે તો આખા સમાજને કોંગ્રેસમાં જતું રહેવાનું. કોંગ્રેસ વાળા જાહેર ના કરે અને ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી જાહેર કરે તો આખી સમાજને ભારતીય જનતા પાર્ટી થતું રહેવા. ઓપન માર્કેટ, ઓપન બજાર, પણ માગણી બુલંદ કરો. ઠાકોર સમાજના મુખ્યમંત્રી બને એમાં ગુજરાતની હર સમાજ રાજી છે, હર સમાજ ખુશ છે. અને મારી સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું, ક્ષત્રિય ઠાકોર સમાજને, ગુજરાતની અન્ય પ્રધાન પર વિનંતી કરું છું, મારા દિલની વેદના કે એક દોનો તો મને ફસાયો હતો, 4 મહિને 12મો આવ્યો છું, સંપૂર્ણ મિલકત સાફ કરીને 1 કરોડ રૂપિયા ખર્ચો કરીને બહાર આવ્યો છું. મારા દિલમાં ડર છે, મને બીક છે, સતત મને ચિંતા રહે છે કે આ લોકો જો ફરીવાર મને ગાઈ દેશે તો મને છોડાવશે કે નહીં, મને બહાર શું લાવશે. પણ મને મારા સદારામ બાપા ઉપર, મા ભવાની ઉપર અને મારા ક્ષત્રિય ઠાકોર સમાજ ઉપર વિશ્વાસ છે કે આ સમાજ ગભેથી ગભો મિલાવીને મારી સાથે. લોકો કાઉતરો ચાલુ કરી દીધા છે, પેતરા ચાલુ કરી દીધા છે, ગુપ્ત એજન્ડા અમલ કરવા માટે. આપણી વાત, મારી વાત, સમાજની વાત એ ગરીબોની વાત છે, ગુજરાતના અશિક્ષિત લોકોની વાત છે, પસાદ સમાજની વાત છે, ક્ષત્રિય ઠાકોર સમાજના ભલા માટેની વાત છે. આ અભિયાનને દાબી દેવા માટે ઘણા બધા ચક્રો ગતિમાન થયા છે. મારા વિશે ખરાબ વિડીયો આવે, મારા વિશે ખરાબ વાતો આવે, જે કોઈ આવે એ તમે મન ના ડગા. મારા અભિયાનને તોડી નાખવા માટે ગુજરાતમાં બાહુબલી લોકો હોવા માંડશે, અમીર લોકો હોવા માંડશે. મારો અવાજ એટલે પસાતનો અવાજ છે, ગરીબનો અવાજ છે, અશિક્ષિતનો અવાજ છે, આર્થિક રીતે બેરોજગારોનો અવાજ છે, અશિક્ષિત લોકોનો અવાજ છે, ક્ષત્રિય ઠાકોર સમાજનો અવાજ છે. આ અવાજને દબાઈ દેવા વાળો તત્વો ખૂબ છે. એટલે તમે અડગ રહેજો, અડગ. મારા યુવાન મિત્રોને હું વિનંતી કરું છું કે ગુજરાતના 18,000 ગામડા છે, ઘણી બધી સિટીઓ છે,
समस्त गुजरात में समाज पथरायेलो से घर घर सुधी हूँ पहुंची सकवानो नथी। पर मारा युवान मित्रों में विनती करूं छू के 2022 सोनाना सूरत नु विजन એ ઠાકોર સમાજ માટે આન બાન અને શાન અને માથાની પાઘડી ના તોલે છે। એટલે તમે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જે કોઈ માધ્યમ વાપરતા હો એનાથી સમગ્ર ગુજરાતની અંદર 2022 સોનાના સુરતની માગણીની ધોમ મચાવો, ધોમ, અને આપણો અવાજ ઘર ઘર સુધી જવો જોઈએ। समस्त गुजरात ने प्रजा बोलवी जो हूँ पर सोना नो सूरत छु। मारा विचारो तमने योग्य लागे, मारा विचारो सारा लागे, समाज नो हित चाहता हो, समाज नो भलू करवो होय, समाज नो विकास करवो होय, समाज ने शिक्षित करवो होय अने समाज नी तमाम वेदनाओ नो अंत लाववो होय तो 2022 सोना नो सूरत छे। एने घर घर सुधी तमे संदेशो आपो। ઘણા મિત્રો મને વાત કરે છે વ્યસન મુક્તિની, તો સમસ્ત ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું કે વ્યસન મુક્ત ભાષણ કરવાથી થવાય એમ નથી, સભાઓ કરવાથી વ્યસન મુક્ત થવાય એમ નહીં। વ્યસન મુક્ત સમાજને કરવો હોય તો વ્યસનને જ મૂળમાંથી ઉખાડી નહીં દેવું પડે। 2022 ની અંદર સોનાનો સૂરજ ઉગાડો, गुजरात नी अंदर 24 कलाक पछे एक पण टीपू दारू मळे, गुजरात में एक पण टीपू दारू तो हूँ बैठो छु मारा घेर आई जाय, पर मुख्यमंत्री तमारो ला एक पण दारू नु टीपू नहीं। वात आई शिक्षण नी तो 2022 में सोना नो सूरज उगवा दो। 10 ગામો વસે ધોરણ 1 થી મોડી કોલેજ સુધીનું શિક્ષણનું માધ્યમ ઊભું થઈ જાય। ગુજરાતના 33 જિલ્લા છે, 33 જિલ્લાની અંદર કમસે કમ 22-23 જિલ્લાઓની અંદર ઠાકોર સમાજ બહુમતીમાં છે। હર જિલ્લામાં થાકે તમારું વિદ્યાસંકુલ ઊભું છે કરોડોના ખર્ચે, પણ 2022 સોનાનો સૂરજ ઉગાડો તો એકતા કરો એકતા। આ 2022 સોનાનું સૂરજનું વિજન સફળ કરવા માટે એક પણ રૂપિયો તમારે ખર્ચવો નથી, ઘેરથી જો બહાર જવું નહીં। સૌ સૌના પરિવાર, સૌ સૌનો મહેલ્લો, ગામ ભેગા થઈને નિર્ણય કરો કે ભાઈ અમારા ગામના તમારા મત જોઈતા હોય, અમારા મત જોઈતા હોય, અમારા ઠાકોર સમાજના મત જોઈતા હોય તો સીએમ અમારો જાહેર કરો, ચોઈ જવાની જરૂર નથી। અને ઘડી આવી છે 2022 એટલે ક્ષત્રિય ઠાકોર સમાજ માટે આખરી તક છે, આખરી તક। આપણે ગુજરાતની સરકાર સાથે વિરોધ નથી, ભાજપ સામે વિરોધ નથી, કોંગ્રેસ સામે વિરોધ નથી, ગુજરાતના કોઈ પણ સંગઠન સાથે વિરોધ નથી, કોઈ પણ સમાજ સાથે વિરોધ નથી। સમસ્ત ગુજરાતની પ્રજાને સાથે લઈ સૌનો સાથ સહકારથી સૌનો પ્રેમ મેળવીને તેમના દિલમાં વસીન તેમની લાગણીથી આપણું વિધન સફળ કરવાનું। કોંગ્રેસ વાળો આપણો સીએમ આવે તો કોંગ્રેસ આપણી પાર્ટી, ભાજપ વાળો આપણો સીએમ આવે તો ભાજપ આપણી પાર્ટી, જે પાર્ટી મુખ્યમંત્રી ઠાકોર આલે એ પછી આપણી પાર્ટી। એટલે સમય આવ્યો છે સોનાના અક્ષરે નામ લખવાનો, ઇતિહાસમાં નામ લખવાનો। જ્યારે જ્યારે ચૂંટણી થાય, જ્યારે જ્યારે ઇલેક્શન આવે તો આખી વિશ્વની ટીવીઓ, ગુજરાતની ટીવીઓ બોલતી હોય છે અમુક સમાજના લીધે આ પાર્ટી હારી, અમુક સમાજના લીધે આ પાર્ટી હારી, જો ઠાકોર સમાજનું પાર્ટીએ નામ આવતું નહીં। પણ 2022 ની અંદર વિશ્વની ચેનલો બોલવી જોઈએ, વિશ્વની, કે ગુજરાતનો ઠાકોર સમાજ એક થઈ એક અવાજે ગભેથી ગભો મિલાવી અને મુખ્યમંત્રી ગુજરાતનો ઠાકોર બનાવ્યો તમામ સમાજના સહકારથી, એવું સપનું આપણે સિદ્ધ કરવાનું છે।
મારા ભાઈઓ બહેનો વડીલો મારા યુવાનો સૌને બે આ જોડીને વિનંતી વર્ષોથી મારું સપનું છે કે કાપવા છે પંથ પ્રગતિના કિનારા હોય ભલે ને દૂર મારે ગુજરાતમાં વાવેતર કરવા છે સમરસ સમાજના આપસે ભલે હિમાલય પણ વચ્ચે હોય હિમાલય પણ પાર કરી અને ગુજરાતમાં સમરસતાના વાવેતર કરવા છે ગુજરાતને સમરસ કરવું છે ગુજરાતની હર પ્રજાને સમરસ કરવી છે અને ગુજરાતમાં ભાઈચારાની સ્થાપના કરી